विद्यार्थी मित्रों नमस्ते। निमी सुतकाणी ग्रुप ट्यूशन अने रेनेसाना विद्यार्थियों आवकारू छू। जो आपणे आजे अध्याय नंबर 2.4 मां अवयवना दाखला गणवा छे। दाखला नंबर 4 मां जो त्रण पदना अवयव आपणे त्रण पदनी चार पदवाळी बहुपदी बनावानी, ए त्रण पदमांथी चार पद बनावा। અને આપણે આ પ્રકારના અવયવો ધોરણ 8 માં વ્યવસ્થિત શીખી ગયા છીએ, વિસ્તૃત રીતે શીખી ગયા છીએ। એટલે સૌથી પહેલા આપણે ત્રણ પદના ચાર પદ કરવા માટે સૌથી પહેલા અંતિમ પદની નિશાની બરાબર ધ્યાનમાં રાખશું અને ભાગ કેમ પાડવા એનો આપણે નિયમ બનાવશું। જુઓ, આપણે ચોથામાં પહેલો દાખલો લઈએ, એમાં અંતિમ પદની નિશાની જો આપણે પહેલા બરાબર ચેક કરી લઈએ, જો અંતિમ પદની નિશાની પ્લસ છે, બરાબર બે આપણે પ્રથમ પદનો સહગુણ અને અંતિમ પદની સંખ્યા એ બેનો ગુણાકાર અહીંયા આપણે સાઈડમાં રાખી દીધું, 12 ગુણ્યા 1 આ ફરજિયાત કરવા, જો ધ્યાન રાખો પ્રથમ પદ એક્સ સ્ક્વેરનો સહગુણ અને અંતિમ પદનો અચળ આ એનો ગુણાકાર કરવાનો, પછી નિશાની તપાસવાની, અંતિમ પદની નિશાની ધન છે કે હવે આપણે જો ભાગ પાડવાના નિયમ બનાવીશું। અંતિમ પદની નિશાની ધન હોય તો આપણે ભાગ મધ્યમ પદના આંકડાને પાડવાના છે। તો આપણે 7ના એવા બે ભાગ પાડવાના કે સરવાળો કરતા, જો ભાગ એવા પાડવાના કે ભાગનો સરવાળો કરતા 7 જવાબ આવે, જે બે ભાગ આપણે બનાવીએ એનો ગુણાકાર અહીંયા આપણે જે આ ગુણાકાર બનાવ્યો એ આવે। તો વિચારો, સરવાળો 7 થાય અને ગુણાકાર 12 થાય, એવા બે ભાગ તમારી દ્રષ્ટિએ કયા કયા? તો કે આપણે જો 4 અને 3 જો આનો સરવાળો કરીએ તો આપણો મધ્યમ પદનો આંક આવી ગયો। મધ્યમ પદની કોઈ નિશાની નહીં જોવાની, મધ્યમ પદનો આંક આવી ગયો। હવે એ જ બે પદનો ગુણાકાર કરીએ તો અહીંયા જે આપણે ગુણાકાર કરેલો છે આ કયો, આપણી શરત લાગુ પડી ગઈ। જો આપણી શરત લાગુ પડી જાય તો હંમેશા ધ્યાન રાખવાનું કે બે આંકડા, પહેલા મોટો આંકડો લખવો પછી નાનો આંકડો લખવો, એ આપણા ભાગના આંકડા થઈ જાય। ભાગના આંકડા તૈયાર થાય પછી આપણે નિશાની આપવાનો નિયમ બનાવવાનો, જો આપણે અંતિમ પદની નિશાની ધન હોય તો મધ્યમ પદની નિશાની બંને ભાગને આપી દેવી, કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર। જો આ ધન હોય તો બે ને ધન, ઋણ હોય તો બંનેને ઋણ, કારણ કે તો જ બે ભાગનો સરવાળો થાય। સરવાળાથી ભાગ પાડીએ છીએ એટલે કે નિશાની સમાન હોવી જોઈએ। કઈ નિશાની આપી દેવાની? મધ્યમ પદની જે નિશાની છે એ ભાગને આપી દેવાની। હવે આપણા ભાગ તૈયાર, ભાગ તૈયાર થઈ ગયા એટલે હવે આપણે ત્રણ પદના ચાર પદ લખતા શીખીએ। જુઓ, પહેલું પદ એમને લખશું, ભાગ તો આપણે આના જ પાડ્યા છે, અંતિમ પદ પણ એમને જ લખવામાં આવશે, ભાગ આપણે -7x ના જ પાડ્યા છે એટલે -7x ના ભાગ પાડ્યા છે એટલે ભાગના આંકડાને આપણે ચલ આપી દેવો જોઈએ। હવે આનું સાદું રૂપ વિચારો, સરવાળાથી તો -7x બની ગયા, અહીંયા -4x -3x +1। હવે આપણે જો આ બબ્બેની જોડી બનાવશું, આવું આપણે 8મા ધોરણમાં શીખી ગયા। હવે આપણે આ બંનેમાં સામાન્ય કાઢતા શીખવાનું છે।
જી આઠમા ધોરણ સુધીમાં સામાન્ય કાઢવાનું બરાબર ન સમજાણ હોય તો આ નાના નાના બે દાખલા છે બરાબર. શરૂઆતમાં અમુક દાખલામાં એવું કરો, જુઓ બાર એક્સ વર્ગ અને માઇનસ ચાર એક્સ બરાબર. હવે જુઓ આ આખે આખો અહીંયા આ સંખ્યામાં સમાયેલી છે એવું દેખાય, તો તમે છે ને આખી સંખ્યા ગુણ્યા કઈ સંખ્યા કરીએ તો આપણને બાર મળે, એ જો ધ્યાન રાખવાનું. આ એક્સ સ્ક્વેર અને માઇનસ જો આ ચાર ગુણ્યા એક્સ બરાબર. તો આ બંને પદમાં જો ચાર ચાર તો છે જ, એટલે ચાર જો સામાન્ય નીકળે, પછી બંનેમાં જે ચલ છે ને એ ચલની નાની ઘાત લેવાની. જો આ એક્સ સ્ક્વેર છે ને એક્સ છે, એટલે અહીંયા આપણે લેશું એક્સ બરાબર. અને હવે આપણે સામાન્ય ચાર એક્સ નીકળા એ ખ્યાલ આવી ગયો. પછી આપણી પાસે જો આ જે વિભાજન કર્યું ને એમાં જે કાંઈ વધે ને એ વધારો આપણે કૌંસમાં લખતા શીખવાનું. પહેલા પદમાંથી શું વધ્યું? જો આ ત્રણ એક્સ વર્ગમાંથી એક્સ આપણે સામાન્ય કાઢ્યો, એટલે અહીંયા આપણી પાસે શું વધ્યું? માત્ર એક્સ છે માઇનસ. બીજા પદમાંથી ચાર સામાન્ય નીકળી ગયા, એક્સ પણ સામાન્ય નીકળી ગયા, ત્યાંથી તો બધું સામાન્ય નીકળી ગયું. તો કોઈ પણ સંખ્યાના ગુણાકારમાં હંમેશા એક લખી શકાતો હોય, કારણ કે ચાર એક્સ એટલે ચાર ગુણ્યા એક જ થાય. તો બાકી વધે ત્યાં ઝીરો લખવાનો નહીં, કે એક લખવાનો છે. પછી માઇનસ, હવે જેમ અહીંયા આનું કામ કર્યું એમ આનું કામ જો સાઈડમાં તમે કરી શકો, પણ અહીંયા આપણે અહીંના વિચારશું, કારણ કે ત્રણ છે એ અવિભાજ્ય છે. અહીંયા આપણી પાસે એવો એવી કોઈ સંખ્યા નથી કે જેની સાથે ત્રણ આપણે સામાન્ય કાઢી શકીએ. ચલ માત્ર એક્સ છે ને એક્સ નથી. કશું જ સામાન્ય ન હોય ત્યારે બંનેમાં એક તો સામાન્ય હોય જ ને, કારણ કે આ બે પદ શું બતાવે? જો એક ગુણ્યા ત્રણ એક્સ બતાવે, અને આ પદ શું બતાવે? આ પદ શું બતાવે? એક ગુણ્યા એક બતાવે બરાબર. તો હવે બંનેમાંથી એક કોમન કાઢો, છો બેમાંથી એક રો લઈ ગયો, એક કોમન નીકળી ગયો, અહીંથી શું વધ્યું? ત્રણ એક્સ. હવે અહીંયા ધ્યાન રાખો, જો અહીંયા માઇનસ રકમ સામાન્ય નીકળે તો પછીની રકમની નિશાની ફરજિયાત બદલાવાય, એટલે ઓછે વખતે આ ઓછા થાય, આ ઓછા એક. હવે આપણી કોઈ ભૂલ છે કે નહીં એ ચેક કરવા માટે બે કૌંસ તપાસી લેવા. આ અવયવની પદ્ધતિમાં બંને કૌંસ સમાન જ આવે, એટલે અહીંયા કૌંસ સામાન્ય કાઢ્યા કહેવાય. આપણે આ બે પદ છે, આખા જો આખા બે પદ છે, જ્યાં સુધી નિશાની પ્લસ કે માઇનસ ન આવે ત્યાં સુધી આખું પદ કહેવાય, અને આ પછી માઇનસ નિશાની આવે એટલે બીજા નંબરનું પદ કહેવાય. આ બે પદમાં જો અહીંયા ગુણ ગુણાકારનો સંબંધ છે, એટલે બંનેમાં આખે આખો કૌંસ સામાન્ય કેવો કહેવાય? ત્રણ એક્સ ઓછા એક. હવે બીજા કૌંસની અંદર જે સામાન્ય નીકળી ગયો છે એ સિવાયની જે રકમ વધે એને લખતા શીખો બરાબર. અહીંથી આ કૌંસ આખો અહીંયા નીકળી ગયો, માઇનસ વન બરાબર, એટલે ચાર એક્સ ઓછા એક, એટલે ત્રણ એક્સ ઓછા એક અને ચાર એક્સ ઓછા એક, આ આપણા બે અવયવ થયા. હવે જો ધ્યાન રાખો ચોથાનો બીજો દાખલો, ચોથાનો બીજો દાખલો આપણે કેવી રીતે લેશું? ચોથાના બીજામાં બે એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા ત્રણ. જો આપણે પહેલી ક્રિયા કઈ કરવાની? એક્સ સ્ક્વેરનો સહગુણ, કે પ્રથમ પદનો સહગુણ, અને
अंतिम पद नो अचळांक आ बन्ने नो गुणाकार अहीं राखी मूको। बीजो पॉइंट आपणे शुं लेवानो, अंतिम पदनी निशानी जोवानी। अंतिम पदनी निशानी धन होय तो भाग केवी रीते पाड़वाना, मध्यम पदना एवा भाग पाड़वा के जेथी मध्यम पद सरवाळा त्यारे बराबर, अने एना गुणाकार वडे आपणे अहींया जे गुणाकार कर्यो छे ई संख्या आवे। हवे अहींया जो ध्यान राखो, सात एक्स ई शुं बनावो छे आपणे, जो सात शुं बनावा छे, सात छ वत्ता एक थी बने सात बनी गया। पची छ अने एक नो गुणाकार करिए तो सात बने, सॉरी छ बने, छ वत्ता एक एटले सात, छ गुणिया एक एटले छ, छ आवी गया, सात आवी गया, एटले आपणा भाग जो अहींया छ एक्स અને એક એક્સ આપણા ભાગ છે। હવે આપણે તપાસી જો છ એક્સ અને એક એક્સ નો સરવાળો બની ગયો કે નહીં। હવે નિશાની જો ગયા દાખલાની જેમ, આગલા દાખલાની જેમ જ નિશાનીનો નિયમ, જો અંતિમ પદ ધન હોય અને આપણે ભાગ સરવાળાથી બનાવેલા હોય તો ભાગની નિશાની હંમેશા મધ્યમ પદની જે નિશાની હોય એ જ નિશાની બંને ભાગને આપી દેવાની, એટલે અહીં બંને ભાગને જો પ્લસની નિશાની મળી ગઈ બરાબર। એટલે હવે આપણે ત્રણ પદના ચાર પદ લખવાના, બે એક્સ વર્ગ વત્તા છ એક્સ વત્તા એક એક્સ વત્તા આ ત્રણ। અને હવે આપણે જો પહેલા દાખલામાં આપણે પદ્ધતિસર એક એક સ્ટેપ વિચારીને કરેલું, હજી એક વખત પહેલા બે પદ છે પહેલી જોડી એમાં વિચારો છે, જો અહીંયા બે છે તો બે છમાં સમાયેલા છે કે નહીં, તો આપણે આને આપણે બે ગુણ્યા એક્સ લખી શકીએ, નવો પદ ફરી ગયો। હવે આને આપણે બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક્સ લખી શકીએ। હવે બંનેમાં જો બંનેમાં બે આવ્યા સામાન્ય, બંનેમાં એક્સ પણ સામાન્ય, અહીંયા વિચારો જો એ બે એક્સ અહીંયા લખું, તમારી મેળે વિચારો છે અહીંયા બે એક્સ પહેલા પદમાંથી નીકળી જાય તો બાકી શું હતું એક્સ જવા, બે એક્સ બંને નીકળી જાય તો બાકી શું વધે છે ત્રણ, એક્સ વત્તા આ ત્રણ વત્તા હવે અહીંયા જુઓ એક એક્સ અહીંયા ત્રણ, ત્રણ ગુણ્યા એક લખી શકાય તો બંનેમાંથી એક સિવાય કંઈ સામાન્ય દેખાય છે નહીં, એટલે એક સામાન્ય, એક અહીં સામાન્ય એટલે એક્સ, જો એ કંઈ સામાન્ય એટલે અહીંયા ત્રણ। અહીંયા આપણે એક્સ વત્તા ત્રણ જો આખો કાઉન્સ કોમન, અને બે એક્સ વત્તા એક આખો બીજો દાખલો બરાબર। હવે આપણો ત્રીજા નંબરનો દાખલો છે, એ ત્રીજા નંબરના દાખલામાં જો ધ્યાન રાખીએ આપણે, એની અંદર જો આપણે ધ્યાન શું રાખશું, ત્રીજા નંબરની અંદર અંતિમ પદની નિશાની જો બદલાઈ ગઈ જો આપણું કામ શું, આપણું કામ તો પ્રથમ પદના સહગુણક અને અંતિમ પદનો અચળાંક એ બેનો ગુણાકાર કરવાનો આપણું કામ। પછીનો મુદ્દો આપણે શું વિચારો, આપણે અંતિમ પદની નિશાની વિચારવાની, કઈ નિશાની છે માઇનસ,
तो हवे मध्यम पद नो आंक के रीते लावानो जो माइनस हो तो बादबाकी लावानो प्लस हो तो सरवाळा थी लावानो बराबर जो माइनस हो तो बादबाकी थी प्लस हो तो सरवाळा थी तो बादबाकी थी आपणे 5 लावा पड़से बादबाकी थी 5 અને ગુણાકાર થી 36 બે એક સાથે થવા જોઈએ જો બાદબાકી થી 5 આપણે આ રીતે લઈ શકીએ જો 5 ત્યાં અને એ જ બે આંકડાનો ગુણાકાર કરીએ તો 36 ત્યાં જો અહીં 5 આવી ગયા અહીં 36 આવી ગયા હવે ભાગ માટે નિશાનીનો નિયમ જો બરાબર ધ્યાન રાખો हमेशा અહીંયા મધ્યમ પદની નિશાની ઉપરથી જ નિશાની આપવાની છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું ભાગનો પ્રકાર કેવો છે એના ઉપર નિશાની હંમેશા આવશે જો ભાગ આપણે બાદબાકીથી બનાવેલ છે ભાગ બાદબાકીથી બનાવેલ છે માટે એક પદને વત્તા એક પદને ઓછાની નિશાની મળવી જોઈએ હવે કોને વત્તા મળે અને કોને ઓછા મળે એ પણ ખાસ ધ્યાન રાખવાનું જો આપણે ધ્યાન શું રાખવાનું કે મધ્યમ પદની જે નિશાની હોય એ મોટા ભાગને ફરજિયાત આપી દેવી બરાબર અહીંયા જો મધ્યમ પદની નિશાની પ્લસ છે એની વિરોધી નિશાની નાના ભાગને આપી દો એટલે ઓટોમેટિક એક પ્લસ અને એક માઇનસ આવી જ જાય બરાબર એટલે અહીંયા આપણે જો ભાગ તૈયાર થઈ ગયા ભાગની નિશાની તૈયાર થઈ ગઈ ભાગને ચલ આપી દેવાનો હોય હવે આપણે ભાગને ચલ આપી અને આપણે આપણા ચાર પદ લખવા 6x વર્ગ પછી વત્તા જો આ મોટો ભાગ વત્તા છે એટલે વત્તા 9x વિરોધી નિશાની વાળો ભાગ 4x માઇનસ 6 બરાબર હવે આપણે અહીંયા ધ્યાન રાખશું સૌથી પહેલા આ જોડી બનાવશું અને આગલા દાખલાની જેમ હજી ધોરણ 8 ની અંદર આપણે સામાન્ય કાઢતા બરાબર ન આવડે હોય તો આ અલગ અલગ બે દાખલા છે એમ માની અને આપણે સાઈડમાં પહેલા શીખવાનું જો થોડાક દાખલા આપણે આમ શીખશું તો આપણને આવડી જશે જો 6 અને 9 એના નાના નાના ભાગ જો તમે બનાવી નાખો 3 ગુણ્યા 2 ગુણ્યા x સ્ક્વેર ને પણ આ રીતે લખી જ નાખો એટલે આખું પહેલું જ પદ સમજો પછી પ્લસ કે માઇનસ આવે એટલે પદનો નંબર ફરી જાય એટલે બીજું પદ છે એટલે 9 ને તમે આ રીતે લખી નાખો 3 ગુણ્યા x જો લખી નાખો અને હવે બંનેમાંથી જેટલા જેટલા બંનેમાં હોય એટલા તમે સામાન્ય કાઢતા જાઓ આમાં 3 છે તો આ 3 ની સાથે અહીં જે 3 લઈ ગયો પહેલા આ 3 લેવાઈ ગયા હવે પછી અહીંયા 2 આવ્યા તો આમાં 2 છે જ એટલે આપણે આ 2 લેવાના નથી ધ્યાન રાખવાનું જો આ 3 લેવાઈ જાય અને અહીંયા રાઉન્ડ કરી દો અને પહેલો રાઉન્ડ કરી દો એટલે લેવાઈ ગયો પછી આમાં x છે અને આમાં x છે એટલે બંનેમાંથી x લેવાઈ ગયો જો આ બીજા x ને રાઉન્ડ કરી દો એટલે તમને સમજાય x x નીકળી ગયા હવે બાકી શું વધે છે એ આપણે પ્રથમ પદમાં મૂકવાની જે સામાન્ય નીકળ્યા નથી હવે અહીંયા હું વધતા શીખવાડ્યું તો આ બંનેમાંથી આપણે 3x સામાન્ય કાઢ્યા કહેવાય હવે શું વધ્યું આપણી પાસે 2 ગુણ્યા x એટલે 2x બરાબર પછી આ વત્તા અહીંથી જો એક 3 નીકળી જાય 3 ગુણ્યા x બાકી છે એટલે 3x એટલે અહીંયા x નીકળી ગયો છે આ x સાથે કાઢ્યો સામાન્ય નીકળી ગયો બરાબર એટલે ફક્ત ત્યાં 3 વધશે ઓછા પણ આવી જ રીતે જો થોડુંક મોઢે શીખો પછી જો 4 અને 6 બંનેમાં મનમાં વિચારો 4 એટલે 2 ગુણ્યા 2 6 એટલે 2 ગુણ્યા 3 એટલે બંનેમાં 2 તો છે જ હવે આમાં x છે આમાં x નથી બે સિવાય આમાં એક વખત બે છે આમાં એક વખત જ બે છે કારણ કે 2 ગુણ્યા 3 થયા ને એટલે અહીંયા ફક્ત આપણે જો બે સામાન્ય નીકળ્યા તો હજી બે બચ્યા
न खबर पड़े तो जो सामान्य हो भागी नाखवाना एट बे मे हम एक सामान्य नहीं निकलो एट्ले एक्स अने ज्यारे अहींया माइनस पद सामान्य निकलो होय त्यारे फरजियात निशानी बदलवानी ओछो छे वत्ता अहींया तमे भाग शू पड्या था बे गुण्या त्रण एटले बे अहीं आवी गया बाकी शू वध्युं हतुं आ त्रण अने आम छतां कोई भूल थई होय ने तो पहलू चेकिंग आ बे काउंट सरखा छे के नहीं जो न आव्यो होय ने आपणाथी तो समझी लो कि आपणे भूल करी छे अने ભૂલ કરી હોય ને તો ફરીથી આપણે આ પહેલો ભાગ કર્યો હતો ને એમ નાના નાના કટકા કરી નાખવાનું એટલે અહીંયા જો ખાસ ધ્યાન શું રાખવાનું હવે જેમ આપણે આ બે પદમાંથી સામાન્ય કાઢતા હતા ને એમ હું તમને જો આ પદ અને કાઉન્સ વચ્ચેનો પેલો સંબંધ બતાવી દઉં અહીંયા ગુણાકારનો સંબંધ છે અહીંયા સંબંધ બતાવી આ ગુણાકારનો સંબંધ છે બરાબર જેમ ગુણાકારના સંબંધથી આપણે કેમ એક એક પદ લઈ લેતા હતા એમ આ ગુણાકારના સંબંધથી બે પદમાંથી એક એક કાઉન્સ લેવાનું છે કાઉન્સ સરખા હોય તો કાઉન્સ સામાન્ય થાય એટલે અહીંયા બંનેમાં કાઉન્સ આપણો બે એક્સ વત્તા ત્રણ સામાન્ય છે આખો કાઉન્સ કોઈ પણ પદ કે કાઉન્સ સામાન્ય નીકળે ત્યારે એની સાથેનો ગુણક કોણ છે એ ધ્યાન રાખવાનું અને ગુણાકારના સંબંધમાં જે હોય હવે આપણે આ કાઉન્સને ડસ્ટબિન કહેવાનું હવે આ ડસ્ટબિનમાં જ મૂકવાનું છે બધું જો આ ત્રણ એક્સ આ નીકળી ગયા સામાન્ય પછી આ માઇનસ આ કાઉન્સ સામાન્ય નીકળી ગયો એના ગુણકમાં કોણ છે બે એટલે ફાઇનલ તમારા બે હોવું જોઈએ બરાબર એટલે આમ આપણે અહીંયા ત્રણ દાખલા સુધી જો પૂરું કર્યું આ દાખલો આના જેવો જ છે એટલે આ હોમવર્કમાં કરજો અને હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 થી શરૂ કરીશું.